मारू नाम अणदा भाई जाट, गाम शेरपुरा तालुको डीसा। हूँ धुणसोल प्राथमिक शाला में शिक्षक तरीके फरज बजाऊ छू। डीसा तालुका में दिवसे ने दिवसे पाणीना तळ खूब ऊंडा जई रह्या छे। जोवा जईए तो आजे 1200 फूटना बोर करवा छता सारू पाणी नथी आवतु, पाणी गरम अने खारासवाळू आवे छे। दर 5 वर्षे नवो बोर बनाववो पड़े छे, एटले मैं नक्की कर्यु के मारा पिताની जे 10.5 वीघा जमीन मने अने मारा भाईने वारसामां मळेली छे ए जमीनमां हूँ 1.5 वीघानी खेत तलावड़ी बनावूं। ए अंतर्गत मैं आजथी 2 महीना पहला आ 1.5 वीघामां खेत तलावड़ी बनावानुं शरू कर्युं। પ્રવીણભાઈ માળી સાહેબ ના હસ્તે આ ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું, ત્યારબાદ 2 જીસીબીની મદદથી 15 દિવસ ખોદકામ કરવામાં આવ્યું અને 15 મજૂરો વડે આ જે ખેત તલાવડીની પાળીઓ છે એમને વ્યવસ્થિત જોડવામાં આવી અને ત્યારબાદ તેમાં 140 ફૂટ પહોળો અને 140 ફૂટ લાંબો પ્લાસ્ટિકનો મેણિયો બોમ્બેથી મંગાવી અને એમાં ફિટ કરવામાં આવ્યું। આ ખેત તલાવડીની વાત કરવામાં આવે તો આ ખેત તલાવડીની લંબાઈ પહોળાઈ 110x110 છે, 110 ફૂટ અને 32 ફૂટ જેટલી ઊંડી છે। આ ખેત તલાવડી ભારતની સૌથી મોટી અને પાકી ખેત તલાવડી છે। પ્લાસ્ટિક પાથર્યા પછી એમાં 80,000 જેટલી ઈંટો પાથરવાનું કામ ચાલુ છે અને છેલ્લા 4 દિવસથી ઈંટો પાથરવાનું કામ મજૂરો દ્વારા ચાલુ કરી દેવામાં આવેલું છે। આ ખેત તલાવડી બનીને તૈયાર થતાં હજુ 20-એક દિવસ જેટલો સમય લાગશે અને ભારતની આ એવી પહેલી ખેત તલાવડી હશે જે ખેડૂતે જાતે એના ખર્ચે બનાવેલી હશે અને પાકી હશે અને આ ખેત તલાવડીને હજારો વર્ષો સુધી કાંઈ થશે નહીં, કારણ કે એને ઈંટો મારી અને પ્લાસ્ટર કરી દેવામાં આવેલું હશે। તમે જોઈ શકો છો કે એને પ્રવેશવા માટે પાણી પ્રવેશી શકે એના માટે મોટો રસ્તો પણ રાખવામાં આવેલો છે અને આ રસ્તામાં અંદર 2 મોટા બમ્પ બનાવી અને રેત ના આવે અને પાણી ચણાઈને આવે એના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ઉપર ચારે બાજુ રોજ ગાય છે, કૂતરાઓ છે, પાણીમાં પડી ન જાય એના માટે થાંભલાઓ ઊભા કરી દેવામાં આવ્યા છે અને એની ચારે બાજુ જાળી મારી દેવાનું આયોજન કરેલું છે। તો ગ્રુપમાં જોડાયેલા તમામ મિત્રોને મારું આમંત્રણ છે કે જ્યારે પણ તમને સમય મળે ત્યારે એકવાર મારા ખેત તલાવડીની તમે અચૂક મુલાકાત લો અને તમારા જે સુઝાવો છે એ મને અવશ્ય આપો, જેથી હું મારા ખેત તલાવડીમાં કાંઈક નવો સુધારો વધારો કરી શકું। આભાર મિત્રો।